नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ નવસારીએ પોલીસ ભાઈઓને રક્ષાબંધનના દિવસે રાખડી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. જનતાની સેવા માટે 12 માસ 24 કલાક ખડે પગે ઉભા રહેતા આપણા સુરક્ષાકર્મીઓ એટલે આપણા પોલીસ ભાઈઓ અને બહેનો, નવસારી ટાઉન પોલીસના સુરક્ષાકર્મીઓને રક્ષાબંધનના પવિત્ર દિવસે જેસીઆઈ નવસારી પરિવાર દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. સુરક્ષાકર્મીઓ તેમજ શહેરીજનો માટે સુરક્ષાની કામના પણ કરવામાં આવી હતી. આપણા જવાનો જો સુરક્ષિત તો આપણું શહેર પણ સુરક્ષિત. ત્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ જવાનો તેમજ અધિકારીઓને જેસીઆઈની વિશ્વ કક્ષાએ કામગીરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. એક રાખી ખાખી કે નામ અભિયાન અંતર્ગત ઉમદા કાર્ય કરી અનોખી રીતે રક્ષાબંધન ઉજવવામાં જેસીઆઈ નવસારી સફળ રહ્યું હતું. વાંસદા મહિલા સુરક્ષા સમિતિ અને વાંસદા તાલુકા ભાજપ આગેવાન દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં વાંસદા પીએસઆઈ ચાવડા તથા પોલીસ કર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત વાંસદા તાલુકામાં નાના ભૂલકાઓએ માસ્ક પહેરીને રક્ષાબંધનની ઉજવણી કરી ભાઈના દીર્ઘાયુ જીવન માટે ભગવાનને પ્રાર્થના કરીને રાખડી બાંધી હતી. ત્યારે આ રીતે દરેક ઘરમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અને ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ભાઈઓએ પણ બહેનોની રક્ષા કરવાનું વચન આપી જીવનભરના ખાટ મીઠા સંબંધોને ભૂલીને યાદગાર ભેટ આપી હતી. વાંસદા સદરફળની આંગણવાડીમાં રક્ષાબંધન પર્વ ઉજવાયું. વાંસદા સદરફળની આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓ દ્વારા એકબીજાને કંકુનો તિલક કરી રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો. આ રક્ષાબંધનની ઉજવણીમાં આંગણવાડી કર્મચારી કુસુમબેન, સવિતાબેન તથા વાલીઓ હાજર રહ્યા હતા. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ. ત્યારે વાંસદા તાલુકા કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. વાંસદા તાલુકા કોંગ્રેસ દ્વારા વાંસદા સર્કિટ હાઉસ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી. તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય બહેનો, વાંસદા તાલુકાના ગ્રામ પંચાયતના મહિલા સરપંચો અને અન્ય મહિલા કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રાખડી બાંધી અને એના દીર્ઘાયુની કામના કરી હતી. ત્યારબાદ વાંસદા તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિકુંજભાઈ, સરપંચ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ, રૂમસીભાઈ, જીતુભાઈ, તાલુકાના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ તમામને રાખડી બાંધવામાં આવી. વાણિજ્ય કોલેજ વાંસદામાં રક્ષાબંધન ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 30 ઓગસ્ટ રક્ષાબંધન ઉત્સવ નિમિત્તે સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાંસદામાં આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીના માર્ગદર્શન અને અધ્યક્ષ સ્થાને સાંસ્કૃતિક સમિતિ દ્વારા આચાર્ય અને અધ્યાપક ભાઈઓને, અધ્યાપિકા બહેનો દ્વારા રક્ષાસૂત્ર બાંધીને તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ એકબીજાને રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આચાર્ય અને ડોક્ટર એનએમ મહાકાળ દ્વારા આ પર્વનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. કોલેજના અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વાંસદાનગરની શ્રી પ્રતાપ હાઈસ્કૂલ કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાની વિદ્યાર્થિનીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નવસારી દ્વારા અંડર 17 બહેનો જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું 29/8/2023 રોજ ખારેલ મુકામે યોજાઈ હતી, જેમાં શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાની વિદ્યાર્થિનીઓ પવાર ખુશ્બુ સુમાભાઈ, દળવી પ્રતિક્ષા રવુભાઈ, નેવળ શ્રેયા રમેશભાઈ કબડ્ડી સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી. આગામી રાજ્ય કક્ષાએ યોજનાર સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓ શાળાનું પ્રતિનિધિત્વ કરશે. અજાણ્યા મૃતકના વાલી વારસોએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. ત્યારે નવસારી ટાઉન પોલીસે સ્ટેશનની યાદીમાં જણાવ્યા પ્રમાણે 27 ઓગસ્ટના રોજ રણજીતભાઈ પ્રતાપભાઈ બારિયા સવારના 10 થી 11 વાગ્યાની વચ્ચે
जलालपुर फाटक पास राजू चावड़ा की दुकाने बैठा था, ज्यां तमने चक्कर आपता तेओ पड़ी जता राजू चावड़ा की दुकान ना मालिके 108 एम्बुलेंस बोलावी सिविल हॉस्पिटल खाते तेमने लई गया हता। तेमनी सारवार दरमियान तारीख 28 ऑगस्ट ना रोज तेओ मृत्यु पाम्या हता। मृतक ना वाली वारसानी तपास करता तेओ हजु मळी आव्या नथी। त्यारे मृतक रणजीत भाई बारियानी उम्र 55 वर्ष अने ऊंचाई 5 फूट 6 इंच, रंगे श्याम वर्ण तेमज शरीरे मजबूत बांधाना छे। जमणा हाथ पर ओम नू टेटू दोर्यु छे। साथे ज त्यारे मृतक ना वाली वारसोने नवसारी टाउन पोलीस स्टेशन नो संपर्क करवो। 14 सरकारी शालाओं में 1800 विद्यार्थियों ने शिक्षण माटे सहयोग करतु वारी ग्रुप। वारी ग्रुपे 14 सरकारी शालाओं में विद्यार्थियों ने 1800 बेग अने 10800 पुस्तकों सफलतापूर्वक वितरण कर्यु छे। चिकली, तुम अने नंदीग्राम में 1800 थी पण वधु वंचित बाळकों ने आवश्यक स्कूल किट्स दान करी। सौर ऊर्जा क्षेत्रे भारतनी अग्रणी कंपनीओ पैकीनी एक वारी ग्रुपे तेना भावि कॉर्पोरेट सोशियल रिस्पोन्सिबिलिटी प्रयासों द्वारा समुदायोना उत्कर्ष माटे तेनी कायमी कटिबद्धता ने पुनः प्रदर्शित करी छे। त्यारे शिक्षण अने शक्तिशाली माध्यम छे जे गरीबीना चक्र ને તોડીને ભારતમાં યુવાનો માટે નવી તકોનું સર્જન કરી શકે છે। બાળકોના સપનાને પ્રોત્સાહન આપીને તથા આવશ્યક ચીજો પૂરી કરી વારી ગ્રુપ ઘરો સુધી માત્ર સૌર ઉર્જા જ નહીં પરંતુ યુવા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો માર્ગ પ્રકાશિત કરે છે। નવસારીમાં સામાજિક સંસ્થાઓ દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયું। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। જલાલપોરના ચોખડ ગામે જુગાર રમતા 5 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। મરોલી પોલીસ મથકાથી મળતી માહિતી મુજબ મરોલીના ચોખડ ગામ ખાતે હનુમાન ફળિયાને ખુલ્લી જગ્યામાં જાહેર રોડ ઉપર જુગાર રમતા રવિભાઈ ભીખાભાઈ રાઠોડ, અર્જુનભાઈ મગનભાઈ રાઠોડ, કાશીનાથ ફૂલચંદ રાઠોડ તેમજ સોમાભાઈ જગુભાઈ રાઠોડ અને મનીષભાઈ નીતિનભાઈ રાઠોડ આ 5 આરોપી જુગાર રમતા હતા, જેને પોલીસે રંગે હાથે ઝડપી પાડી તેમની પાસેથી અંગઝડતીમાંથી 1100 રૂપિયા મળ્યા હતા। પોલીસે આ 5 આરોપી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। જલાલપોરના ડાભેલ ગામે જૂની અદાવતમાં મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાઈ। નવસારીના જલાલપુર તાલુકાના ડાભેલ ગામ ખાતે સોકત એકલભાયાએ આરીફ ઉપર હુમલો કરતા આરીફ અને તેના 3 ભાઈઓએ સોકત ઉપર તૂટી પડ્યા હતા। બંનેએ સામસામે મારામારી થતાં આરીફ ભાંજાને માથાના ભાગે ગંભીર ઇજા, જ્યારે સોકત એકલવાયાના પગે તથા હાથે અને માથાના ભાગે ઇજા થઈ હતી। ઘટનાની જાણ થતાં મરવી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી। જૂની અદાવતના કારણે મારામારી થઈ હોવાનું સામે આવી હતી। સામસામે બંને પોલીસ ફરિયાદ નોંધાઈ છે। જ્યારે સોકત એકલવાયા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે, ત્યારે આરીફ ભાંજા મરોડી સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં રહી છે। પોલીસે આ બંને સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વેસમા ગામ ખાતે મહિલા અને તેની સાસુ પર હુમલો કરનાર આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। નવસારી વેશમા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વેશમા ગામના પ્રતાપ પરોળ ફળિયા રાકેશભાઈ સોમાભાઈ રાઠોડના ઘરની બાજુમાં આવેલા બાંકડા પર રાકેશભાઈ રાઠોડના પત્ની બેલાબેન તેઓ બેઠા હતા અને તેઓ બાંકડા પર બેઠા હતા, ત્યારે જ અજયભાઈ ધીરુભાઈ રાઠોડનાઓ ગુસ્સામાં આવી લાકડા વડે તેમને માર મારી હતી, તેમજ તેમને પગમાં 3 ફ્રેક્ચર કર્યા હતા, તેમજ તેમના વૃદ્ધ માતા ગંગીબેન પણ ત્યાં બહાર આવ્યા હતા અને તેમને પણ અજયભાઈ દ્વારા પગમાં માર મારતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી, જેથી રાકેશભાઈ સોમાભાઈ રાઠોડ દ્વારા અજય ધીરુભાઈ રાઠોડ જેઓ રહેવાસી વેસમા ગામ પ્રતાપ રોડ તેઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વેસમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જલાલપોરના એક યુવકે અગમ્ય કારણોસર વિરાવર પૂર્ણા નદીના બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી। જલાલપોરના તાઇવાડ ખાતે રહેતા સિયાઝ ફરિયાઝ મનસુરી નામના 35 વર્ષના યુવાને અગમ્ય કારણોસર સવારના 7 વાગ્યે પોતાની બાઇક પર નવસારીના વિરાવળ ખાતે આવેલા પૂર્ણા નદીના બ્રિજ પર આવી પોતાનું બાઇક પાર્ક કરીને પૂર્ણા નદીમાં ઝંપલાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ નવસારી નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરી હતી। એનઆરઆઈ નબીરાએ નશામાં કાર હંકારીને 2 કાર અને 3 ટુ વ્હીલરને ટક્કર મારી, ત્યારે ડાભેલમાં મારામારી થઈ। બંને માહિતી વિશે આપ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નિહાળી શકો છો।
હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.3 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 23.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97%, જ્યારે સાંજે 57% રહ્યું હતું. હવાની ગતિ 8 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ 9824357557.